राजकोट शहेरना नगरजनोने ધોળા દિવસે ચાંદ દેખાડનારા શાસક પક્ષ દ્વારા રાજકોટ દિલ્હી ફ્લાઇટ માટે વધુ એક તારીખ આપવામાં આવી છે। છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી તારીખ પે તારીખનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે। રાજકોટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એવા મોહનભાઈ કુંડારિયાએ આજે જણાવ્યું હતું કે રાજકોટ દિલ્હી ફ્લાઇટ આ મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની હતી, પરંતુ ત્યાંના અધિકારીઓ રાજકોટ આવ્યા હતા અને તમામ વિગતો મેળવી પાયલોટ સહિતનાઓ સાથે ચર્ચા કરીને આગામી તારીખ 28થી આ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। ફ્લાઇટ શરૂ કરવા પૂર્વેની તેની ટિકિટ મેળવવા સહિતની તમામ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવે છે અને 28 તારીખ ફાઇનલ દિલ્હી ફ્લાઇટ શરૂ થઈ જશે તેવું વચન આપવામાં આવ્યું છે। વધુ એક વખત રાજકોટ દિલ્હી ફ્લાઇટ માટે નવી તારીખ આપવામાં આવી છે। અગાઉ પણ 4 વખત તારીખો આપવામાં આવી હતી, જે તમામ તારીખો ફોગટ નીવડી છે। ત્યારે વધુ એક વખત કેન્દ્રીય મંત્રી દ્વારા નવી તારીખ આપવામાં આવતા હવે લોકો પણ રાહ જોઈને બેઠા છે કે આ તારીખ સાચી પડશે અને દિલ્હી ફ્લાઇટ શરૂ થશે કે હજુ પણ કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવશે। ગ્રહણ લાગ્યું નથી, 28 તારીખે મોહન કુંડારિયા ફ્લાઇટમાં 99% ઉતરશે, 99.99 એટલે 100% જ કહેવાય। એમાં શું બન્યું હતું, પેલા ફ્લાઇટ બે ફ્લાઇટ નવી આવી છે, એ બે નવી કંપનીની છે, એના કારણે અહીંયાથી એના પાયલોટ આવવાના હતા, જે અહીંયાના પાયલોટને એક મહિનો ટ્રેનિંગ આપવા માટે, એટલે હવે ફાઇનલ થઈ ગયું। ગઈકાલે સાંજે જ મને ઉડ્ડયન મંત્રીના કાર્યાલયમાંથી ફોન આવ્યો કે 28 તારીખે રાજકોટની સવારે ફ્લાઇટ શરૂ થાય છે અને 2-4 દિવસની અંદર વેબસાઇટ ઉપર એની ટિકિટ બુક કરવા માટે મૂકી દેવાના છે। તો આજ વર્ષોથી આ નહોતું થતું, એ આપણે 6 મહિનામાં કરી છીએ, એટલે આપણા માટે તો સારામાં સારું છે, 2-5 દિવસ મોડું થાય મોડું નથી, ના હવેલમાં છે નહીં, 100% ફાઇનલ છે।